ફેરવાયો હોય તેમ ગરમ લહેર વરસી રહી છે. શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસ સુધી પડી રહેલી લપકારા મારતી ગરમીથી લોકો ત્રણેમાં પોકારી ઉઠ્યા છે. સરેરાશ અજાણતી ગરમીનું તાપમાન આજે 42 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનનો હજુ વધારો થવાની તથા ગરમ લૂ વરસાવતા પવનની ઝડપ વધવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હાલમાં રજાઓ અને લગ્નસરાની મોસમ તથા મધમતી કેરીની સિઝનને લીધે ઉનાળોનો સૌને આકર્ષણ હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસ સુધી પડી રહેલી આકરી ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીનો પારો 42 સેલ્સિયસ ડિગ્રીને પાર કરતા આકાશમાંથી ધગધગતી અગનજ્વાળાઓ વરસી રહી છે, જેને લીધે જનજીવન ભારે અસરગ્રસ્ત થયું છે. આ વખતનો ઉનાળો શહેર સહિત જિલ્લાવાસીઓ માટે અસહ્ય બની રહ્યો છે. ગરમીનો પારો સામાન્ય કરતાં ઊંચો જતાં લોકોની સાથે સાથે પશુ પંખીઓની હાલત પણ કફોડી બની છે. સવારથી શરૂ થતો બફારો બપોર સુધીમાં તો ત્રાહિમામ બોલાવી દે છે, જે મોડી સાંજ સુધી લાય જેવી લૂ સાથે જામેલો રહે છે. દિવસભર ગરમ લૂ ફૂંકાતા લોકોએ ઘરમાં ભરાઈ રહેવાનું વધુ પસંદ કર્યું. બપોરના સમયે મોટાભાગના માર્ગો સુમસામ ભાસી રહ્યા છે, તો દ્વિચક્રી વાહન ચાલકો વધુ પરેશાનીઓ અનુભવી રહ્યા હતા. જનજીવનની સાથે સાથે આકરી ગરમીમાં પશુ પંખીઓની હાલત પણ કફોડી બની છે. ગરમીના કોપથી જિલ્લાવાસીઓ ત્રસ્ત બન્યા છે, ત્યારે આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચે જવાની તથા ગરમ લૂ ફેંકતા પવનની ઝડપમાં વધારો થવાની હવામાન ખાતા દ્વારા સંભાવના વ્યક્ત કરી છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ MM પ્રભાકર સાહેબે જણાવ્યું કે હાલની કાળઝાળ ગરમીમાં સુતરાવ અને સફેદ ખુલ્લા કપડાં પહેરવા, માથાને ટોપી કે રૂમાલ વગેરેથી ઢાંકીને રાખવું, આખા દિવસમાં 3 થી 3.5 લિટર પાણી પીવું, બહારનું તીખું તમતમતું અને મસાલાવાળું ભોજન ત્યજી ઘરનું તાજું ભોજન જમવું, કેરી ડુંગળીનું કચુંબર ખાવું, દહીં છાશ લેવાનું રાખવું, ગરમીમાં બહારથી આવ્યા બાદ તરત જ ફ્રીઝ કે બરફનું પાણી ન પીવું, ગોળાનું ઠંડુ પાણી પીવું જોઈએ તેવી સલાહ આપી હતી. ગુજરાતમાં અને આખા ભારતમાં એપ્રિલમાં આપણે જે એક્સપેક્ટ ના કરીએ એનાથી વધારે એક ગરમીનો સ્પેલ આવેલો છે. 44થી વધારે દર્દી ઘણા બધા સેન્ટરોમાં ગરમી જોવા મળેલી છે, અને બપોરે જો 11 વાગ્યા પછી તમે બહાર નીકળો તો લગભગ 4 થી 5 વાગ્યા સુધીમાં માથે ધોમધખતો તાપ હોય, 44 ડિગ્રી તાપ હોય, અને એની જે લૂ લાગે એના લીધે ઘણા બધા દર્દીઓને આ લૂની અસર થતી હોય છે. લૂ લાગવાથી ઘણા બધા દર્દીઓને ઉબકા આવે, ઉલટી થાય, આખા શરીરમાં બળતરા થઈ શકે, માથું દુખે, આંખમાં બળતરા થઈ શકે, ઘણા બધાને ઝાડા ઉલટી પણ ગરમીના લીધે થતા હોય છે, અને આને ગુજરાતીમાં ખૂબ જ સારી ભાષામાં આપણે લૂ લાગવી કહીએ છીએ. આવું ના થાય એ માટે જો આ પીરિયડ મેં કહ્યો એ પીરિયડમાં બને ત્યાં સુધી આપણે અવોઈડ કરવું જોઈએ, અને શરદી જે ઠંડકવાળો એરિયા હોય એમાં રહેવું જોઈએ, અને જરૂરિયાત પડે તો એણે ફૂલ સ્લીવના સફેદ કપડાં પહેરી, માથે ટોપી પહેરી અથવા તો છત્રી લઈ, ગોગલ્સ રહી અને બૂટ ચપ્પલનો ઉપયોગ કરી અને જાય તો એને આલુ લાગવાના ચાન્સીસ ઓછા રહે છે. અને એ લોકોએ વારંવાર કાકાટલી ધોકધકતી ગરમીમાં પરસેવો ખૂબ જ થતો હોય છે, ડિહાઇડ્રેશન થઈ શકે, ઝાડાઉલતી થઈ શકે, ઉબકા થઈ શકે, આ ના થાય એના માટે એણે વધારે પ્રમાણમાં પાણી, છાશ, લીંબુનું શરબત, કેરીનું શરબત આ બધું પીવાનું વારંવાર રાખો તો એને આ ગરમીના અને લૂથી બચી શકે. અને જો આવી જરૂરિયાત પડે કોઈ દર્દીને, કોઈ માણસને એને આના લૂના સિમ્ટમ્સ લાગે, ઉલટી થાય, ઉલટીઓ થાય, બીપી વધી જાય, સ્ટ્રોક આવે અથવા તો ઝાડા ઉલટી થાય તો નજીકના 108ની સેવા બોલાવીને દવાખાનામાં દાખલ થવું જોઈએ. હું જો અમારી સિવિલની વાત કરું તો સિવિલમાં લગભગ દરરોજ 108ના અમારા 80 થી 90 જેટલા કોલ આવે છે, અને આમાંથી અમે એક્ઝેક્ટ એ રીતે નોંધતા નથી, પણ ઘણા બધા દર્દીઓ આની અસર સાથે દાખલ થતા હોય છે. અમારો ટ્રોમા સેન્ટર છે એ આખું એસીથી સુચ્છત છે, એટલે જ્યારે જ્યારે દર્દી આવે ત્યારે એસી એરિયામાં લાય તો એને ચોક્કસપણે આ લૂ લાગવામાંથી ઝડપી સાજો થઈ અને ઘરે મોકલી શકતા હોઈએ. શિવકુમાર શર્મા સાથે લાખણોત્રા જગદીશ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.